जंगलों वच्चे मुख्य मार्गो पर दौड़ता वाहनों घोंघाटी राहत नो श्वास लेवा एक उत्तम स्थल एटले के शहर वच्चे आवेलो માટરિયા તળાવને સૌ કોઈને મનગમતું સ્થળ બની રહ્યું છે. આ તળાવ શહેરને મીઠું પાણી સાથે ફરવા માટેનું એક આકર્ષણનું કેન્દ્રબિંદુ બન્યું છે, જેને વિકસાવવાનું પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ દ્વારા પોતાના સમયકાળ દરમિયાન ભરૂચ શહેરની જનતાને એક સુંદર અને સુશોભિત જગ્યા જ્યાં શહેરની જનતા શાંતિની પળોને માણી શકે તેવા આશયથી આ માટરિયા તળાવને વિકસાવવાનો નેમ સાથે વર્તમાન જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સાથે ચર્ચા કરી અને કાર્યની શરૂઆત કરાવી હતી, જે બાદ માટરિયા તળાવની આજુબાજુ બગીચો તળાવ વચ્ચે ફુવારા સહિતની સુવિધાઓ કરવામાં આવી છે. ત્યારે આજરોજ ફરી એક વખત ભરૂચ શહેરની જનતાને સામી દિવાળીએ ધનતેરસના દિવસે નવું નજરાણું મળ્યું છે. આ માટરિયા તળાવ ખાતે 6 કરોડ 50 લાખના ખર્ચે તળાવના ફરતે બાગનું નિર્માણ અને લાટીન કોલેનર થીમને આધારિત ગુજરાતનો સૌથી વિશાળ પ્રવેશદ્વાર અને ડીએમએક્સ ટેકનોલોજીથી સજ્જડ કન્સીલ્ડ લાઇટિંગ યોગા ગાર્ડન આર્ટ ગેલેરી ભરૂચની ગાથા દર્શાવતું મ્યુઝિયમ 3 નવા વ્યૂ પોઈન્ટ સહિતની સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, બોર્ડના અધિકારીઓ અને નગરપાલિકાના સભ્યો અને હોદ્દેદારો સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે 6.5 કરોડ રૂપિયાના ખર્ચે ભરૂચનું ગૌરવ એવા માટરિયા તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન સુધીના તમામ વયના લોકોને આ તળાવમાં અને ગાર્ડનમાં આવીને આનંદની અનુભૂતિ થાય, શાંતિની અનુભૂતિ થાય એ માટેની તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. નાસ્તાની વ્યવસ્થા, લોનમાં બેસીને યોગા કરવાની વ્યવસ્થા, જીમની વ્યવસ્થા સહિત ભજન એ પણ આખો દિવસ ચાલુ રહે એ પ્રકારે સીસીટીવી કેમેરા સિક્યુરિટી માટે થઈને તમામ પ્રકારની દિવાલોને ઊંચી કરીને પ્રોટેક્શન માટેની વ્યવસ્થા, ટોયલેટ બાથરૂમ સહિતની 32થી પણ વધારે પ્રકારની વ્યવસ્થાઓ માટરિયા તળાવમાં કરવામાં આવી છે. ભરૂચની જનતા માટે આજે ખુલ્લું મુક્ત અમને ખૂબ અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ. આવનારા દિવસોમાં ભરૂચની જનતાને અમે અપીલ કરીએ છીએ કે આપણું પોતાનું માટરિયા તળાવ છે, ગાર્ડન છે, એને આપણે જ બધા લોકો સાચવીને અનંત વર્ષો સુધી આપણને આનો આનંદ મળે એ મુજબ આપણે બધા લોકો આનો ઉપયોગ કરીશું. રોજ માટરિયા તળાવના નવીનીકરણનું ઉદ્ઘાટન માન્ય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે આજે થયું છે અને આ નવા માટરિયા તળાવમાં જે સુધારા થયા એની અંદર ઘણી ઘણી નવી વસ્તુઓ ઉમેરવામાં આવી છે. નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન સુધીના તમામ ગ્રુપ માટે નાની મોટી અલગ અલગ પ્રકારની આપ જોઈ શકશો એવી સુવિધાઓ શરૂ થઈ છે, જેમાં ઓડિટોરિયમથી લઈને ફૂડ પાર્કથી લઈને એવી નાની નાની ઘણી વ્યવસ્થાઓ છે. સમયની બાબતમાં નાગરિકોને ખૂબ આનંદ થાય એવું જણાવીએ કે 5:30 થી રાત્રે 10 સુધી માટરિયા તળાવ હવે શરૂ રહેશે અને વિવિધ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ થશે. થોડા સમયમાં અહીંયા ફૂડ કોર્ટ પણ શરૂ થઈ જશે, એટલે લોકો અહીંયા આવે તો જમવાથી લઈ બોટિંગથી લઈ અને બાળકોના રમવા સુધી અને સિનિયર સિટીઝનના રિક્રિએશન સુધીનું તમામ વ્યવસ્થા માટરિયા તળાવમાં કરવામાં આવે. માટરિયા તળાવમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે કયા માટે? હાલ બધું આપ ચાલુ જ છે, આપ જોઈ રહ્યા છો એમ, પ્રવેશનો કોઈ પણ ચાર્જ હાલે લીધેલો નથી.